सूरत सौथी फोर्स गणाता एवा पीपलोद विस्तार में रहता अने एस्टेट ब्रोकरे पोताना व्यापार माटे जान्युआरी मास में बे व्याजखोरो पासेथी रूपिया 4 करोड़ व्याज लीधा हता। जो कि लॉकडाउन ने लीधे पैसा समयसर परत न करता बने व्याजखोरो पोताना रूपियानी माटे सतत उघराणी करता हता अने छेल्ला केटलाक दिवसथी पठाणी उघराणीथी कंटाळी गयेला एस्टेट ब्रोकरे गतरोज ऊंघनी वधु पड़ती गोळीओ खाई आपघातनो प्रयास करता तेमने सारवार माटे हॉस्पिटलमां खसेड़ाया हता। बनाव अंगे उमरा पोलीसे बे फाइनान्सर सहित 3 विरुद्ध गुनो नोंधी तपास शुरू करी छे। सूरत पीपलोद राधाकृष्ण मंदिर पासे जय जलाराम सोसायटी बंगला नंबर 5 मां रहता अने वीआईपी रोड श्याम मंदिर पासे वीआईपी प्लाजामां ऑफिस धरावता एस्टेट ब्रोकर आशीषभाई आनंदभाई सरावगीर पोताना व्यापार माटे गत जान्युआरी मासमां रूपिया 3 करोड़ व्याजखोर नरेन्द्रभाई अग्रवाल पासेथी 6 मास माटे लीधा हता। વધુ પૈસાની જરૂર પડતા તેમણે રૂપિયા 1 કરોડ અન્ય વ્યાજખોર રમણભાઈ પંચરીવાલ પાસેથી 1 માસ માટે લીધા હતા, પણ રૂપિયા લીધા બાદ કોરોના મહામારીને લઈને લોકડાઉન આવી જતા વેપાર કરી શક્યા ન હતા। જો કે સમય પૂરો થતા જ બંને વ્યાજખોર ઓગસ્ટ માસથી નરેન્દ્રભાઈ રમણભાઈ અને તેમના ભાઈ વિનયે આશીષભાઈની ઓફિસે અને ઘરે જઈ ઉઘરાણી કરવા માંડી હતી। આશીષભાઈએ લોકડાઉન હમણાં જ ખુલ્યું છે, માર્કેટમાંથી થોડા દિવસમાં પૈસા આવે એટલે આપે તેમ કહેતા તણે થોડા દિવસોમાં જો પૈસા પરત ન કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી સતત હેરાન કરતા હતા। જો કે થોડા દિવસ પહેલા આશીષભાઈ કામ અર્થે વડોદરા ગયા હતા, ત્યારે બપોરના સમયે વ્યાજખોર નરેન્દ્ર જોકે તેમના ઘરે પહોંચ્યા હતા। જો કે આશીષભાઈ ઘરે નહીં હોવાને લઈને તેમના નાના ભાઈ રવિને તમારા ભાઈએ અમારી પાસેથી લીધેલા પૈસા પાછા આપતા નથી, અમારી સાથે બરાબર કર્યું નથી તેમ કહેતા રવિએ આશીષભાઈ સાથે નરેન્દ્રની વાત કરાવી હતી। જો કે વ્યાજખોરે ફોન ઉપર ગાળાગાળી કરી નરેન્દ્ર ઘરે 10 મિનિટ રોકાયો હતો અને બાદમાં ચાલ્યા ગયા હતા। સાંજે 4 વાગે ઘરે પહોંચેલા આશીષભાઈએ વ્યાજખોરની સતત ઉઘરાણીથી કંટાળી ગયા હતા। દરરોજ આવ્યા જ વ્યાજખોરો તેમને ધમકી આપતા હતા, જેને લઈને આવેશમાં આવી જેણે ઘરના ધાબા ઉપર જઈ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનાની જાણકારી આશીષભાઈના નાના ભાઈ રવિને ખબર પડતા તે તાત્કાલિક પોતાના મોટા ભાઈને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં સારવાર બાદ તેમાં તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું। જો કે બીજી બાજુ આ ઘટનાને પગલે ઉમરા પોલીસે આશીષભાઈની ફરિયાદના આધારે બંને વ્યાજખોર સાથે અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।